પુરુષાર્થ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 4માં ગણિત ગમત વિષયમાં 8મો જોઈએ, તો ચાલો ભણીએ. અગાઉ આપણે પૈડા વિશે ને એના વિશે જોઈ ગયા, હવે જોઈએ પાના નંબર 87. લાલી અને કાલી દોરડા વચ્ચે વડે થાંભલા સાથે બાંધેલી છે. કાલીનું દોરડું લાંબું છે તો તે કોને વધુ ઘાસ ખાવા મળશે? તો કાલીને. જો ચિત્રમાં દેખાય છે, કાલીનું દોરડું લાંબું છે તો એ વધુ મોટું ગોળ ફરી શકે, અને લાલીનું દોરડું નાનું છે તો એ નાનું ગોળ ફરશે, એટલે કાલી ચાજુ ખાઈ શકે. દલજીતની ડિઝાઇન. દલજીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે. તેની બહેન આવીને તેની સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી. તમે આવી ડિઝાઇન બનાવવા ઈચ્છો છો? તો કે હા, આવી ડિઝાઇન બનાવવા માટે તમારે પરિકરનો ઉપયોગ કરવો પડશે. તમે નીચે જોઈ શકો છો, અને એવી વર્તુળ બનાવી બનાવીને ડિઝાઇન કરી છે. પરિકરનો ઉપયોગ. આની પહેલાં તમે પરિકર જોયું છે? જોયું હોય તો હા, અને ન જોયું હોય તો ના. વર્તુળ બનાવવા આનો ઉપયોગ કરી શકશો. વર્તુળ બનાવો તો આવી રીતે કરી શકીએ આપણે. તમે જોઈ શકો છો કે પહેલાં મોટું વર્તુળ બનાવીને એની અંદર 4 નાના નાના વર્તુળ બનાવીને ડિઝાઇન બનાવી છે. હવે જુઓ પાછળ પાના નંબર 88. પરિકર જુઓ તમને દેખાડ્યું છે એવું હોય, આપણે જોયું જ છે અને દોરે એવું બતાવ્યું છે. પહેલું, તમારું પરિકર ખોલો, તેનો અણીદાર ભાગ કાગળ ઉપર મૂકો. પરિકરને ટોચથી પકડો, એટલે ઉપરથી પકડો. અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળ આકાર ફેરવવાનો પ્રયત્ન કરો. તમે વર્તુળ દોરી શક્યા એવી રીતે આમાં કીધું એ પ્રમાણે તમારે ઉપરથી પકડી પેન્સિલ ભરાવી એ પરિક્રમાને દોરવાનું. દોરી શકીએ તો હા, તમે જ્યાં અણીદાર ભાગ રાખ્યો ત્યાં તેનું નિશાન જુઓ. તે અણી આપણે રાખ્યો હોય ત્યાં નિશાન કરી દેવાનું, અને એને શું કહેવાય? તો કે વર્તુળનું કેન્દ્ર. આ નિશાન તમારા વર્તુળનું કેન્દ્ર છે. પરિકરના ઉપયોગ વગર બનાવેલા વર્તુળ કરતાં આ વર્તુળ શું વધુ સારું છે? તો હા, આપણે પરિકર વગર દોર્યું હોય તે બરોબર ન હોય. આ પરિકરથી દોરીએ તો મસ્તીનું દોરાય. આ વર્તુળની ત્રિજ્યા દોરો અને તેનો માપો. એમાં તમે જેટલો વર્તુળ દોર્યું હોય એમાં કેન્દ્રથી લઈ અને વર્તુળના બિંદુ સુધી દોરાને એને ત્રિજ્યા કહેવાય, અને એનું માપ લેવાનું. હવે તમે પણ દરજીત જેવી તમારી પોતાની ડિઝાઇન બનાવી શકો છો. તમે કેટલીક ડિઝાઇન બનાવો, તમારી જાતે તમારી ડિઝાઇન અલગ અલગ બનાવવાની. વિચારો આ ડિઝાઇન કેવી રીતે બનાવી હશે. બાજુના ખાનામાં પરિકર વડે આવી ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરો. શું આ વર્તુળ છે? તો જો પહેલાં તો શું કરવાનું, એક વર્તુળ દોરવાનું, પછી એને કેન્દ્રથી આ બાજુ એક વર્તુળ દોરવાનું, એક આ બાજુ ઉપરનો ભાગ ભૂસી નાખવાનો, એકમાં નીચેનો ભાગ ભૂસી નાખવાનો, એટલે આ રીતનું તમે વર્તુળ દડા જેવું થઈ જશે. હવે જો સામે પાના નંબર 89. નૈના વર્તુળ બનાવી રહી હતી. રવિએ તેની પાસે રબર માંગ્યું. નૈના વર્તુળ બનાવતી, તેને એને રબર માંગ્યું, એટલે એને પરિકર નીચે મૂકી દીધું. તેણે તેનું પરિકર મૂક્યું અને તેને રબર આપ્યું. પછી ફરીથી તેણે પોતાનું વર્તુળ પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેનાથી આવું બન્યું. પછી પાછું એને કર્યું ને તો સરખું થયું નહીં, કેમ કે એનું કે વર્તુળનું કેન્દ્ર હતું એ ફરી ગયું હતું. એટલે વિચારો, નૈના દ્વારા આવું ચિત્ર શા માટે થયું અને ચર્ચા કરો. શું વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્ર હોઈ શકે? વર્તુળનું એક જ કેન્દ્ર હોય પણ એનાથી બદલાઈ ગયું એટલે એવું થયું હતું. બીજા દિવસે નૈના પરિકર વડે વર્તુળ બનાવી રહી હતી, પરંતુ તે આ રીતે બહાર નીકળી ગયું. એ બનાવતી તેમાં આવી રીતે બહાર નીકળી ગયું. શું કરવાને? એને જો વચ્ચેથી પરિકર પકડ્યું છે. એટલે ક્યારેય તમારામાંથી કોઈ દ્વારા નૈના જેવો આકાર બન્યો છે? અરે, પરિકરનો સ્ક્રૂ તો ઢીલો થઈ ગયો છે, મને તે સજ્જડ કરી લેવા દે, હવે મારું પરિકર ખસી જશે નહીં. એનાથી પેન્સિલનો જે બોલ હોય સ્ક્રૂ એ ઢીલો થઈ ગયો હતો, એટલે એને વર્તુળ થયું હતું, એને ફિટ કરી દીધું, એટલે હવે એવું થશે નહીં. હવે જુઓ પાછળ પાના નંબર 90. કેન્દ્ર શોધો. સાદિક અને શમીના પોતાના વર્તુળ બનાવવા માંગે છે. હું તને પરિકરથી બનાવીશ. ના, હું તો બંગડીને થી નિશાન કરીને બનાવીશ. એક કે હું પરિકરથી બનાવીશ ને એક કે છે હું બંગડીથી બનાવીશ. જો સ્વામી બંગડીથી બનાવે ને ઓલો પરિકરથી બનાવે છે સાદિક. પછી તેઓ તેમના વર્તુળ કાપ્યા, પછી એને એનું વર્તુળ કાપી લીધું. જો તમારા વર્તુળમાં કેન્દ્ર છે, પરંતુ તારા વર્તુળનું કેન્દ્ર ક્યાં છે? સાદિક એમ છે કે મારા વર્તુળમાં તો કેન્દ્ર છે, તો સીમાને એમ કીધું કે તારામાં ક્યાં છે? ચિંતા ન કર, જો હું તે કેવી રીતે શોધું છું. બોલો એમ સમય એમ કહે છે કે તું ચિંતા કરમાં હું તને કેવી રીતે શોધવાની બતાવું છું. તેણે પોતાના વર્તુળને વચ્ચેથી વાળ્યું, એને વર્તુળ હતું એના બે સરખા ભાગ કરી નાખ્યા. જો પછી શું કરે છે સામે પાના નંબર 91. પછી તે ફરી પાછું આ પ્રમાણે વાળે છે, અને જે અડધું વર્તુળ થઈ ગયું હતું એને પાછું એને વાળી દીધું. તેણે વાળેલા વર્તુળને ખોલ્યું, પછી એને વાળેલું વર્તુળ હતું એ ખોલી નાખ્યું. શું તે ઘડીની બે રેખા એકબીજાને છેદે છે તે જોઈ શકે છે?
જુઓ તમે વર્તુળના ચાર સરખા ભાગથી એની વચ્ચે જ્યાં છેદે છે એ તો કે હા જો બંને રેખા છેદે છે ત્યાં ટપકું કરું છું આ મારા વર્તુળનું કેન્દ્ર છે એને જ્યાં છેદતી ત્યાં ટપકું કર્યું એનું કેન્દ્ર છે હવે તમે બંગડીનો ઉપયોગ કરીને કાગળ ઉપર વર્તુળ બનાવો તેને કાપો પછી સમીનાની જેમ તે વર્તુળનું કેન્દ્ર શોધો એને એવી રીતે આપણે બનાવવાનું અને શોધવાનું છે આપણે પાના નંબર 88 ઉપર પણ આ પ્રમાણે આકૃતિ બનાવી શકીએ છીએ તમે આ રીતે કર્યું આ આકૃતિ હતી કેમ શીખવાની હતી જો તમને અહીંયા દેખાડ્યું છે એવી રીતે પણ આ આકૃતિ કરી શકીએ આપણે હવે જુઓ પાછળ પાના નંબર 92 સંતુલનની પ્રવૃત્તિ શું તમે રકાબીને આંગળી ઉપર સંતુલિત કરી શકો છો હું તેને સંતુલિત કરી શકીશ પછી જોઈ ફેરવે છે એવું ચિત્ર છે અરે હું ફરી પ્રયત્ન કરીશ વરી ડીશ નીચે પડી ગયા વરી એને જો પ્રયત્ન કર્યો મને લાગે છે કે મેં રકાબીનું કેન્દ્ર શોધી લીધું છે જુઓ એની ડીશ હવે ફરે છે અને કેન્દ્ર મળી ગયું તમે પણ તમારી આંગળી ઉપર રકાબીને કે તેના જેવા ગોળ ઢાંકણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તે કયા સ્થિર થાય છે તમારે એ કરવાનું પ્લાસ્ટિકની ડીશ લેવી કેમકે કાચની હોય તો એ તૂટી જવાની બીકરી એટલે ચકરડી ફેરવવી ઝાકીર અપુ નૈના અને ગુડુ વરસાદ પડી રહ્યો હોવાથી બહાર રમવા જઈ શકતા ન હતા તેથી તેઓ કંટાળતા હતા અચાનક અપુએ કહ્યું ચાલો બધા ચકેડી બનાવીએ હવે જો સામે પાના નંબર 93 તેઓએ પૂઠાનો ટુકડો લીધો અને તેના પર વર્તુળની નિશાની કર્યા બાદ તેને કાપ્યું પછી તેઓએ તેમાં કાણું પાડ્યું અને તેમાં દિવાસળી ભરાવી આ પ્રમાણે દેખાતી ચકેડીને ફેરવવા તેઓ ઉત્સાહિત હતા જો ઝાકીર અપુ નૈના અને ગુડુએ જે પૂઠુંનું ગોળ બનાવીને દિવાસળી ભરાતી એના નિશાન આપ્યા છે હવે વિચારો કોની ચકરડી બિલકુલ ફરશે નહીં તો કે ઝાકીર અને નૈનાની કેમ કે જો એનું કેન્દ્ર બિંદુ બરોબર નથી કોની ચકરડી થોડીક જ ફરશે તો કે ગુડુની તો કે એના કેન્દ્રબિંદુથી થોડીક નજીક છે એટલે ફરશે નહીં કોની ચકરડી સૌથી સારી ફરશે તો કે અપુની શુક્રને કેમકે તેનું કેન્દ્રબિંદુમાં જ એને સળી ભરાવી છે એટલે કોની ચકરડીમાં દિવાસળી કેન્દ્રથી સૌથી નજીક છે તો કે અપુની એને સાવ નજીક જ ભરાવી છે જાતે ચકરડી બનાવો તમે પણ તમારી પોતાની ચકેડી બનાવીએ અને આ રમત રમો સારી રીતે ફરી શકે તેવી ચકેડી બનાવવા તમે ક્યાં કાણું પાડશો તો કે જ્યાં એનું કેન્દ્ર હોય ત્યાં જ આપણે કાણું પાડવાનું ને સળી ભરાવાની સમજાઈ ગયું ને બાળમિત્રો આ પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ નવા પાઠમાં ફરીથી મળશું ત્યાં સુધી આવજો